तो स्वाध्याय में तमे जुओ पहलो दाखलो जे छे के आकृति 8.6 में दरेकनी त्रिज्या 12 सेंटीमीटर होय तेवी बे वर्तुळाकार प्लेट थी बनेलू एक कैपेसिटर दर्शावेलू छे। शुं कीधुं छे आपणे स्वाध्याय 8.1 में त्रिज्या जे छे कैपेसिटर नी ई केटली आपी छे 12 सेंटीमीटर एटले आर बराबर आपणे 12 सेंटीमीटर એટલે 0.12 મીટર થશે એટલે ક્ષેત્રફળની જરૂર પડશે તે મેળવી લઈએ એ બરાબર શું થાય પાઈ આર સ્ક્વેર વર્તુળાકાર છે એટલે તો આરનો વર્ગ એટલે 0.12 તો 3.14 ગુણ્યા 0.12નો વર્ગ તમે કરશો એટલે આવશે 0.0452 ક્ષેત્રફળ જે છે એ કેટલું થશે 0.0452 મીટર સ્ક્વેર બરાબર જરૂર પડશે એટલે આપણે મેળવી લીધું છે બે પ્લેટો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે એટલે ડી બરાબર 5 સેન્ટીમીટર તો આને 0.05 કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચેના અંતરને આપણે ડી વડે દર્શાવી બરાબર હવે બાહ્ય ઉદ્ગમ એટલે કે બેટરી સમજી લો આ કેપેસિટરને એટલે કે સંધારકને વિદ્યુત ભારિત કરવામાં આવે છે એટલે બહાર એની સાથે બેટરી જોડેલી છે જેના દ્વારા એ વિદ્યુત ભારિત થાય છે અને વિદ્યુત ભારિત કરતો પ્રવાહ જે છે એ 0.15 જેટલો અચળ છે એટલે પ્રવાહ જે છે એ જેટલો આપેલો છે જેને આપણે આઈ કહી દઈએ તો એ 0.15 એમ્પિયર છે અને અચળ છે તો સૌથી પહેલું આપણને મેળવવાનું કીધું છે કેપેસિટન્સ અને પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર બે વસ્તુ મેળવવાની છે કેપેસિટન્સ એટલે સી થાય તો એનું સૂત્ર આપણી પાસે છે એપ્સિલોન 0 એ અપોન ડી ચેપ્ટર 2 માં શીખી ગયા કિંમત મૂકી દો એપ્સિલોન 0 ની બરાબર 8.85 ગુણ્યા 10 ની -12 એ જે છે એ કેટલું છે 0.0452 અને ડી જે છે એ કેટલું છે 0.05 તો ચાલો આનું સાદુરૂપ આપી દો ફટાફટ 8.85 એને ગુણ્યા 0.0452 અને એને ભાંગ્યા 0.05 તો 8 આવશે એટલે 8 × 10 ની -12 ફેરાડે એટલે -12 એટલે પાઇકો પણ લખી શકાય એટલે સી બરાબર 8 πF એવી રીતે પણ તમે લખી શકો ચાલો તો સી તો આપણને મળી ગયું કેપેસિટન્સ હવે બીજું આપણે મેળવવાનો છે વિદ્યુત સ્થિતિમાનનો દર બરાબર તો સી બરાબર થાય ક્યુ અપોન વી કેપેસિટન્સનું એક સૂત્ર તો ક્યુ બરાબર આપણે શું લખીએ કે સી વી લખી શકીએ બંને બાજુ ટીની સાપેક્ષે હું વિકલન કરું તો ડી ક્યુ બાય ડીટી બરાબર સી આ બાજુ આવશે ડીવી બાય ડીટી આપણે મેળવવાનો છે વિદ્યુત સ્થિતિમાનનો દર ડીવી બાય ડીટી જે છે એને શું કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો દર કહેવાય જે મેળવવાનો તો એને સૂત્રનો કરતા બનાવું તો ડીવી બાય ડીટી બરાબર શું થશે 1/C × dQ/dt હવે જુઓ dQ બાય ડીટી એટલે આપણે ત્રીજા ચેપ્ટરથી ભણતા આવીએ છીએ એને પ્રવાહ I કહેવાય એટલે એની જગ્યાએ I મૂકું છેદમાં આવશે C તો આઈ જે છે આપણને આપેલું છે 0.15 અને સી જે છે આપણે મેળવ્યું 8 × 10 ની -12 તો ડીવી બાય ડીટી જે છે એ કેટલું આવશે 0.15 ભાંગ્યા આપણે 8 કરીએ બરાબર ફરીને એકવાર ચેક કરી લઉં છું 0.15 એને ભાંગ્યા 8 એટલે 0.0187 × 10 ની 12 તો ડીવી બાય ડીટી જે છે એ કેટલો થશે 1.87 × 10 ની 10 વોલ્ટ પ્રતિ સેકન્ડ લ્યો તો આ જે છે આપણને શું મળ્યું વિદ્યુત સ્થિતિમાનનો દર મળ્યો બરાબર ગણતરી યાદ છે કદાચ ઉતાવળમાં મારે ગણતરીથી આંકડા લખવામાં કાંઈ ભૂલ પડી ગઈ હોય સહેજ ધ્યાને રાખજો બાકી જે સૂત્રને મેથડ કરાવું છું એકદમ વ્યવસ્થિત જ છે બરાબર શક્ય હોય ત્યાં લગી હું ભૂલ તો કરતો નથી
परंतु मे बी ક્યારેક થઈ જાય તો ઈ ખાસ એક થોડું ધ્યાન રાખજો કે કઈ સાદુ રૂપમાં ભૂલ હોય તો. હવે આ પહેલો જવાબ મળ્યો આપણને, બીજો જે છે પ્લેટો વચ્ચે સ્થાનાંતર પ્રવાહ ગણો. શું મેળવવાનું છે આપણે? સ્થાનાંતર પ્રવાહ. સ્થાનાંતર પ્રવાહને આપણે સેના વડે દર્શાવીએ? આઈડી વડે. અને મેં તમને કીધું હતું આઈડી જે છે એ કોના જેટલું થાય? આઈ સી જેટલું જ થાય, એટલે કે કન્ડક્શન પ્રવાહ જેટલું જ થાય. છતાં એકવાર ફરીને સાબિત કરીને બતાવું કે આઈડીનું સૂત્ર થાય એપ્સિલોન ઝીરો ડી ફાઈ બાય ડીટી. આ ફ્લક્સ જે છે એ કયું હોય? વિદ્યુત ફ્લક્સ. તો એપ્સિલોન ઝીરો બરાબર. હવે ફાઈની જગ્યાએ આપણે શું લખીએ? ઈ ઇન્ટુ એ છેદમાં આવશે ડીટી. તો ફરીને પાછું એ જે છે એ બહાર લઈએ, એટલે એ ઇન્ટુ એપ્સિલોન ઝીરો અંદર વધશે ડી ઈ અપોન ડીટી. એકવાર આખું સાદુરૂપ આપણે સમજેલા છીએ ઉદાહરણ એકમાં. આ એ એપ્સિલોન ઝીરો એઝ ઇટ ઇઝ બરાબર. હવે જે છે વિદ્યુત ક્ષેત્ર, એનું સૂત્ર ક્યુ અપોન એપ્સિલોન ઝીરો એ વિદ્યુત ક્ષેત્ર માટે બરાબર. તો એ એપ્સિલોન ઝીરો એપ્સિલોન ઝીરો કેન્સલ થઈ જશે, દેખાય છે તમને? તો આઈ ડી બરાબર શું થશે? ડી ક્યુ બાય ડીટી. અને ડી ક્યુ બાય ડીટી એટલે શું થાય? વહન પ્રવાહ. એટલે બરાબર આઈ સી લખીએ કાંઈ તો આઈડીની કિંમત થાય વહન પ્રવાહ જેટલી જ, તેટલી 0.15 એમ્પિયર જ આવશે. ક્લિયર? ચાલ એની પછી છેલ્લો પ્રશ્ન એમાં જોઈએ. શું કીધું છે કે શું કિર્ચોફનો પ્રથમ નિયમ જે જંકશનનો નિયમ જે છે, જંકશન પાસે સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 0, ત્રીજા ચેપ્ટરમાં આપણે શીખી ગયા બરાબર, સંધારકની દરેક પ્લેટ માટે સાચો છે. સંધારક એટલે કેપેસિટર બરાબર. તો કિર્ચોફનો પ્રથમ નિયમ જે છે કેપેસિટર માટે પણ સાચો જ છે, પણ ક્યારે? મેક્સવેલના નિયમ મુજબ આપણે જ્યારે કુલ પ્રવાહ વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહના સરવાળા જેટલો લઈએ ત્યારે. મેક્સવેલે કીધું હતું ને કે ભાઈ એમાં કુલ પ્રવાહ જે છે એ કેટલો લેવાનો? વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ જેટલો લઈએ ત્યારે બરાબર. એટલે એવી સ્થિતિમાં કિર્ચોફનો પ્રથમ નિયમ કેપેસિટર માટે સાચો છે. તો ચાલો વિડીયો પોઝ કરીને પહેલો દાખલો જે છે એ સ્વાધ્યાયનો લખી લ્યો, ત્યારબાદ આપણે બીજા દાખલા પર જઈએ. ઓકે ચાલો, લખાઈ ગયું છે. ચાલો એની પછી આપણે જોઈએ કે બીજા દાખલામાં શું કીધું છે. દરેકની ત્રિજ્યા 6 સેન્ટીમીટર હોય તેવી વર્તુળાકાર પ્લેટનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર જેનું કેપેસિટન્સ 100 પાઇકોફેરેડે છે બરાબર. તો ત્રિજ્યા આપણને આપેલી છે 8.2, જેને આપણે કેપિટલ આર કહેશું અત્યારે બરાબર. એ આગળ ખ્યાલ આવી જશે શું કામ. અને આર બરાબર કેટલું આપણને આપેલું છે? 6 સેન્ટીમીટર બરાબર. એટલે 0.06 મીટર થશે. કેપેસિટન્સ જે છે એનું 100 પાઇકોફેરેડે આપેલું છે. પાઇકો એટલે 10^-12 થાય બરાબર. આ સંધારક એટલે કે આ કેપેસિટરને 230 વોલ્ટ એસી ઉદ્ગમ સાથે સંકળાયેલું છે, જેની કોણીય આવૃત્તિ 300 રેડિયન પ્રતિ સેકન્ડ છે. એટલે જુઓ એને જે વોલ્ટેજ આપેલા છે એસી છે, તો એસીમાં કયા વોલ્ટેજ ગણાય? આરએમએસ. એટલે આરએમએસ વોલ્ટેજ કેટલા આપેલા છે એને? 230 વોલ્ટ આપેલા છે બરાબર. અને ઓમેગા જે છે કોણીય આવૃત્તિ કેટલી છે? 300 રેડિયન પ્રતિ સેકન્ડ બરાબર. તો સૌથી પહેલું આપણને પૂછ્યું છે વહન પ્રવાહનું આરએમએસ મૂલ્ય, એટલે પ્રવાહનું આરએમએસ મૂલ્ય મેળવવાનું છે. તો ચેપ્ટર્સ 7માં આપણે શીખી ગયા આઈ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ થાય વી આરએમએસ બાય ઝેડ બરાબર. ઝેડ એટલે કે ઇમ્પીડન્સ. તો વી આરએમએસ તો છે, સૌ પ્રથમ મારે શું મેળવવું પડે? ઝેડ. અને માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં ઝેડ જે સી કેટલો થાય? 1/ωc. ઝેડ બરાબર xc થાય ને. તો ચાલો પહેલાં ઝેડ મેળવીએ. ઓમેગા જે સી 300, સી જે સી 100 પાઇકોફેરેડે. પાઇકો એટલે 10^-12. તો હવે આને થોડુંક સાદુરૂપ જો, ઉપર 1 જે છે
અહીંયા ત્રણ લખો, આ દસની કેટલી ઘાત ગણાય? ચાર. સમજો ધ્યાનથી, આ દસની ચાર ઘાત ગણાય તો દસની ચાર માઇનસ બાર એટલે દસની માઇનસ આઠ ઘાત વધે. આ ત્રણ મેં અલગ લખ્યા, તો હવે એક ભાગ્યા ત્રણ કરીએ આપણે એટલે 0.3333 જેવું આવશે. બરાબર, એક ભાગ્યા આપણે ત્રણ કરશું તો એ કેટલું આવશે? 0.3333 જેવું. ઝેડ બરાબર ખાસ ધ્યાન રાખજો શું થાય, એક્સી. એક્સી એટલે એને આપણે શું કહીએ? કેપેસિટીવ રિએક્ટન્સ. અને એનું સૂત્ર થાય એકના છેદમાં ઓમેગા સી. બરાબર, એટલે મેં સીધું ઝેડ બરાબર 1/ωc લખ્યું છે. ઓમેગા જે છે એ 300 છે. બરાબર, સી જે છે એ કેટલું છે? 100 pF એટલે 100 × 10⁻². બરાબર, એકવાર ચેક કરી લઈએ. હા, 100 pF જ આપેલું છે. એટલે અહીંયા 3 × 10⁴ લખી શકાય એટલે +4 − 12 એટલે −8 મેં લખ્યું. તો 0.33 જે છે 33 × 10⁸ આવશે. જુઓ તમે, −8 ઉપર આવે તો આમાંથી એક ઘાત હું ગુણી નાખું એટલે 3.33 × 10⁷ ઓમ લખી શકાય. એટલે આ જે છે આપણને શું મળ્યું? ઝેડ. હવે મારે મેળવવાનું છે IRMS. તો IRMSનું સૂત્ર થાય VRMS છેદમાં ઝેડ. હવે VRMS જે છે એ કેટલું છે? 230 છે. અને ઝેડ જે છે એ કેટલું છે? 3.33 × 10⁷ છે. તો IRMS બરાબર કેટલું મળશે? 230 ભાંગ્યા આપણે 3.33 કરીએ તો એ 69.06 × 10⁻⁷ એમ્પિયર મળશે. +7 ઉપર આવે એટલે માઇનસ થાય, તો આમાંથી એક માઇનસ ઘાત આની સાથે ગુણી નાખો તો IRMS બરાબર 6.9 × 10⁻⁶ એમ્પિયર. અને 6.9 છે એટલે ઓલમોસ્ટ 7 જેવું થાય. એટલે 7 × 10⁻⁶ લખવું હોય તો પણ લખી શકો, પણ આપણે જે આવે છે એ પ્રમાણે આપણે લખીએ છીએ. બરાબર, તો આ પહેલું શું મળ્યું આપણને? પ્રવાહનું RMS મૂલ્ય, વહન પ્રવાહ. પછી બીજું આમાં કીધું છે, શું વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હશે? તો એ હમણાં જ આપણે ભણ્યા કે હા ભાઈ, વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ જે છે એ કેવા હોય? સમાન જ હોય. અને એ તમે સાબિતી પણ મેં તમને આપેલી છે કે કઈ રીતે એ સમાન થાય. હમણાં આની પહેલાંના દાખલામાં જ આપણે જોયું એટલે એ ખ્યાલ છે આપણને, બંને સમાન થશે. પછી સી જે છે, પ્લેટો વચ્ચે અક્ષથી 3 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ આગળ બીનો કંપ વિસ્તાર શોધો. બીનો કંપ વિસ્તાર એટલે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. બી એટલે શું થયું? ચુંબકીય ક્ષેત્ર થયું. તો હવે આ તમે સમજો, જો આ બંને પ્લેટ છે, ધારો કે આ બેના કેન્દ્ર છે, એક જ સરખી પ્લેટ છે, તો બંને કેન્દ્રમાંથી પસાર થતી રેખા દોરો એટલે આ એની અક્ષ થઈ. એની ત્રિજ્યા જુઓ તમને આપેલી છે પ્લેટની, કેપિટલ આર. પણ આપણને શું કીધું છે? બંને પ્લેટ જે છે એની જે અક્ષ છે, અક્ષથી 3 સેન્ટીમીટર દૂર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. બરાબર, પ્લેટની બે પ્લેટો વચ્ચે કયો પ્રવાહ દોડતો હોય? સ્થાનાંતર પ્રવાહ દોડતો હોય, ID. અને ID કોના જેટલો હોય? IC જેટલો જ હોય, કન્ડક્શન પ્રવાહ જેટલો જ હોય. તો તમે સમજો, મારે અહીંયા શું કરવાનું છે? P બિંદુ પાસે એટલે કે અક્ષથી 3 સેન્ટીમીટર દૂર આની ત્રિજ્યા જે છે એ કેટલી થશે? 3 સેન્ટીમીટર. R બરાબર 3 સેન્ટીમીટર થશે એટલે કે 0.03 મીટર. ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો એમ્પિયરના નિયમ પ્રમાણે પહેલાં આપણે અહીંયા શું કરવું પડે? તો કે એમાંથી પસાર થતી લૂપ બનાવવી પડે. એટલે આ લૂપની ત્રિજ્યા કેટલી થાય? 0.03 મીટર થાય. બરાબર, એટલે અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. અને એની માટે એમ્પિયર મેક્સવેલનો નિયમ, સંકલન B.dl બરાબર μ0IC+ID. પણ આપણે ક્યાં છીએ અત્યારે? કેપેસિટરની બે પ્લેટ વચ્ચે છીએ. તો કેપેસિટરની પ્લેટ વચ્ચે તો વહન પ્રવાહ જે છે કેવો હોય? શૂન્ય હોય, કન્ડક્શન પ્રવાહ.
तो खाली शेनी गणतरी करवानी रहे आपणे स्थानांतर प्रवाह એટલે સ્થાનાંતર પ્રવાહ જે છે એ આપણે શું કરવો પડશે મેળવવો પડશે સમજાય છે આ તો પ્રવાહનું આપણે આરએમએસ મૂલ્ય મેળવવું છે આપણે વાત છે સ્થાનાંતર પ્રવાહ મેળવવાની અને સ્થાનાંતર પ્રવાહ જે છે એ કોના જેટલો થાય તો કે વહન પ્રવાહ જેટલો જ થાય પણ વહન પ્રવાહ વચ્ચે ન હોય એ તો બહાર હોય ને પરિપથમાં તારમાં તો અહીંયા બે રીત છે તમારી પાસે બરાબર સૌથી પહેલું જુઓ કે તમારે સ્થાનાંતર પ્રવાહ મેળવવો છે અને એ પણ શેની માટે આ 3 સેન્ટીમીટર ત્રિજ્યાની જે લૂપ બને છે એની માટે મેળવવો છે તો હું સૌથી પહેલું શું કરું જુઓ કે ભાઈ કેપેસિટરમાં એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ કેપેસિટરનો કુલ પ્રવાહ એટલે એનો આઈ આરએમએસ પ્રવાહ થયો બરાબર અને આઈ આરએમએસ આપણે મેળવેલો છે તો હવે એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ એટલે કુલ જે પ્રવાહ છે એને આપણે કેપેસિટરના ક્ષેત્રફળ વડે ભાંગવું પડે કુલ પ્રવાહને મારે શું કરવો પડે કેપેસિટરના ક્ષેત્રફળ વડે ભાંગવો પડે એટલે મને શું મળે તો કે કેપેસિટરમાં એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ મળે પણ હવે આપણે તો પ્રવાહ શેની માટે જોતો છે તો કે આ 3 સેન્ટીમીટર ત્રિજ્યાની જે લૂપ બની છે એનો પ્રવાહ જોતો છે બરાબર તો અને એનો પ્રવાહ જે છે આપણે સ્થાનાંતર પ્રવાહ ગણીએ તો સમજો આઈ ડી મારે જોતું છે તો શું થશે તો કે એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ કેટલો છે તો કે આઈ આરએમએસ છેદમાં પાઈ આર સ્ક્વેર આ કેપેસિટરનો એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ છે બરાબર મારે જોતું છે આ લૂપમાંથી પસાર થતો સ્થાનાંતર પ્રવાહ તો સિમ્પલ વાત છે એકમ ક્ષેત્રફળ દીઠ જે પ્રવાહ છે એને મારે શું કરવું પડે લૂપના ક્ષેત્રફળ વડે ગુણવું પડે કેમ કે મારે કોનો પ્રવાહ જોતો છે આ લૂપનો તો એ લૂપના ક્ષેત્રફળ વડે હું ગુણું પાઈ પાઈ કેન્સલ થઈ જશે તો આઈ ડી જે છે આઈ આરએમએસ કેટલું છે 6.9 ગુણ્યા 10^-6 આર એટલે 0.03 એનો વર્ગ અને કેપિટલ આર જે છે એ 0.06 એનો વર્ગ ચાલો એનું સાદુરૂપ આપી દો તમે 6.9 એને ગુણ્યા 0.03 વર્ગ અને એને ભાંગ્યા તમારે કરવાનું છે 0.06 વર્ગ એટલે 1.725 1.725 ગુણ્યા 10^-6 એમ્પિયર તો આ જે છે આપણને શું મળ્યું સ્થાનાંતર પ્રવાહ મળ્યો હજી આપણો જવાબ પૂરો નથી થયો આપણે મેળવવાનું છે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર તો હવે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આ જ નિયમનો ઉપયોગ કરશું સંકલન બી ડોટ ડીએલ બરાબર થાય μ0 આઈ ડી આઈ સી તો 0 થશે એટલે લખતો નથી હવે બી જે છે એ સંકલનની બહાર આવે અંદર વધે સંકલન ડીએલ એટલે કેટલું થાય 2πr રિંગની લંબાઈ લૂપની લંબાઈ આ μ0 આઈ ડી તો હવે બી બરાબર કિંમત મૂકી દઈએ આ બાજુ μ0 એટલે 4π ગુણ્યા 10^-7 આઈ ડી એટલે 1.725 ગુણ્યા 10^-6 છેદમાં આવશે 2π અને આર એટલે 0.03 લૂપની ત્રિજ્યા લેવાની છે બરાબર ચાલો એનું સાદુરૂપ આપણે આપીએ છીએ અહીંયા પાઈ પાઈ તો કેન્સલ થઈ જશે 4 × 1.725 કરો 4 × 1.725 એને ભાંગ્યા 2 અને ભાંગ્યા 0.03 એટલે 115 × 10^-13 આવશે જુઓ એનું સાદુરૂપ આપશો એટલે 115 × 10^-13 આવશે તો આને આમ લખી શકું 1.15 × 10^-11 ટેસ્લા રેડી સાદુરૂપ આપી દેજો એટલે ફાઇનલ આન્સર આવી જશે તો ચાલો આપણે એ બી અને સી ત્રણેય પ્રશ્નોના જવાબ જે છે એ આપી દીધા છે તો વિડીયો પોઝ કરીને વ્યવસ્થિત લખી લ્યો ત્યારબાદ આપણે આગળ વધીએ
ओके चलो लखाई गयो छे। हवे जो विद्यार्थी मित्रों एक अहींया खास आपने आज दाखलो छे एमां सी प्रश्न में आपने शुं कीधुं तुं तो के बी नो कंप विस्तार। हवे बी नो कंप विस्तार एटले शुं थाय बी नुं महत्तम मूल्य थाय कंप विस्तार एटले महत्तम मूल्य थयुं એટલે આજે આપણે મેળવ્યું એ બી આર એમ એસ મેળવ્યું કહેવાય અને બી આર એમ એસ જે છે એનું સૂત્ર શું થાય તો કે બી આર એમ એસ ઇઝ ઇક્વલ ટુ બી ઝીરોના છેદમાં રૂટ ટુ। આપણે મહત્તમ મૂલ્ય એટલે કે કંપ વિસ્તાર મેળવવાનો છે એટલે બી ઝીરો એટલે શું થાય રૂટ ટુ ગુણ્યા બી આર એમ એસ એટલે રૂટ ટુ બી આર એમ એસ કેટલું મેળવ્યું આપણે 1.15 ગુણ્યા 10^-11 ઘાત રેડી। તો આ સાદુરૂપ આપી અને બી ઝીરો જે છે એ તમે મેળવી લેજો એટલું કામ તો કરશો જ તે બરાબર રૂટ ટુ ગુણ્યા 1.15 કરી નાખો જે આવે એ તમારો આન્સર બરાબર। ચાલો એ બાકી હોય તોય ફટાફટ પોઝ કરીને લખી લ્યો પછી આગળ વધીએ। ઓકે ચાલ લખાઈ ગયું છે। ચાલો એની પછી જે છે ત્રીજા દાખલાની આપણે વાત કરીએ 10^-10 મીટર તરંગ લંબાઈ ધરાવતા એક્સરે ક્ષ કિરણો 6800 એંગસ્ટ્રોંગ તરંગ લંબાઈ ધરાવતો રાતો પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? તો આ કોઈ પણ તરંગો હોય એની માટે શૂન્ય અવકાશમાં એનો વેગ જે છે એ પ્રકાશના વેગ જેટલો થાય એટલે કે આ ત્રણેય તરંગો માટે શૂન્ય અવકાશમાં એમનો વેગ સમાન હશે જે સી જેટલો હશે બરાબર એટલે સી સમાન છે ત્રણેય માટે। ચાલો ચોથા પ્રશ્નની વાત કરીએ। એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં ગતિ કરે છે। જુઓ કઈ દિશામાં તરંગનું પ્રસરણ થાય છે? ઝેડ દિશામાં। તો સ્વાભાવિક વાત છે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો વાય અને એક્સ દિશામાં હશે કેમ કે તરંગનું પ્રસરણ ઝેડ દિશામાં થાય છે। તો તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો માટે તમે શું કહી શકો? હું બોલ્યો કે તરંગનું પ્રસરણ ઝેડ દિશામાં છે તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો વાય અને એક્સ દિશામાં હશે પરસ્પર લંબ। જો તરંગની આવૃત્તિ 30 MHz હોય તો તરંગ લંબાઈ કેટલી થાય? બરાબર બહુ સિમ્પલ પ્રશ્ન છે। 8.4 જે છે આવૃત્તિ આપણે એફ કહીએ જે 30 MHz આપી છે તો એફ બરાબર સૂત્ર થાય સી અપોન લેમડા એટલે લેમડા એટલે થાય સીના છેદમાં એફ સી એટલે 3×10^8 એફ જે છે એ 30×10^6 એફ મેગામાં આપેલું છે એટલે 10^6 થશે તો 3×30 તમે 30 કરો એટલે 0.1 આવશે પછી ઉપર કેટલી ઘાત વધશે 2 એટલે કે 100 વધશે તો ફાઇનલ બધું સાદુરૂપ આપી દો એટલે લેમડા બરાબર તમને મળશે 10 મીટર બરાબર। ચાલો તરંગ લંબાઈ મળી ગયું MCQ જેવો સાવ પ્રશ્ન હતો। એની પછી 5મો પ્રશ્ન છે એક રેડિયો 7.5 MHz 12 MHz વચ્ચે કોઈ સ્ટેશનને ટ્યુન કરી શકે છે એટલે જુઓ બે આવૃત્તિ આપી છે 7.5 અને 12 તો આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે? બરાબર એને અનુરૂપ આપણે તરંગ લંબાઈનો ગાળો એટલે તરંગ લંબાઈ મેળવવાની છે તો જુઓ F1 તમે કહો અથવા F minimum કહો તો પણ ચાલે એટલે F1 જે છે એ 7.5 છે બીજી આવૃત્તિ જે છે એ કેટલી છે 12 MHz એટલે F2 જે છે એ 12 MHz તો તરંગ લંબાઈ મેળવવાની છે એટલે આ જ સૂત્ર વાપરશું તો લેમડા બરાબર સી અપોન એફ થાય અહીંયા F1 લખશું તો અહીંયા λ1 આવશે પણ અહીંયા એ ખાસ ધ્યાન રાખવાનું છે આ બંને વ્યસ્ત પ્રમાણમાં છે જ્યારે આવૃત્તિ ઓછી હશે ને ત્યારે તરંગ લંબાઈ મહત્તમ મળશે બરાબર સી જે છે એ 3×10^8 F1 જે છે એ 7.5×10^6 તો 3×7.5 કરો તમે
અને કેટલા વધશે 10^2 એટલે 100, તો એ કેટલું આવશે? લેમ્બડા 1 જે છે 40 મીટર આવશે. ચાલો સેમ એવી રીતે આપણે લેમ્બડા 2 જે છે એ મેળવવાનું છે. તો લેમ્બડા 2 નું સૂત્ર થશે C^F2, બરાબર. તો સી જે છે 3×10^8 લખશું આપણે, 3×10^8. F2 જે છે 12 MHz એટલે 12×10^6. તો 3×12 કરીએ, બરાબર, અને એને 100 એટલે કેટલું આવશે? 25 મીટર. અહીંયા આપણો દાખલો પૂરો નથી થઈ જતો, આપણને તરંગ લંબાઈનો ગાળો પૂછેલો છે એટલે ફરજિયાત લખવાનો છે. તો તરંગ લંબાઈનો ગાળો જે છે જો કેટલો થશે? 25 મીટરથી 40 મીટર થશે. ઓછાથી વધારે તરફ લખાય ને, બરાબર, એટલે આ 25 થી 40 તરફ. ક્લિયર? ચાલો એની પછી જે છે 6ઠા દાખલાની આપણે વાત કરીએ. બહુ સહેલા છે હવે તો દાખલા. એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10^9 Hz આવૃત્તિથી દોલન કરે છે, તો દોલક દ્વારા ઉદ્ભવતા તરંગોની આવૃત્તિ કેટલી હશે? તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી હતી કે ભાઈ પ્રવેગિત વિદ્યુતભાર એટલે કે દોલિત વિદ્યુતભાર, દોલનો કરતો વિદ્યુતભાર જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. તો દોલનો કરતો વિદ્યુતભારની જે પોતાની આવૃત્તિ હોય એટલા જ આવૃત્તિવાળા તરંગોનું એ બહારની તરફ ઉત્સર્જન કરે. આ ખાસ ધ્યાને રાખવાનું છે કે દોલનો કરતા વિદ્યુતભારની જેટલી આવૃત્તિ હોય ને એટલા જ આવૃત્તિવાળા એ વિદ્યુત ચુંબકીય તરંગોનું શું કરે? ઉત્સર્જન કરે. એટલે એની આવૃત્તિ કેટલી છે? 10^9 Hz. તો બહારની તરફ જે તરંગો ઉત્સર્જિત થશે એની આવૃત્તિ પણ કેટલી હશે? 10^9 Hz જેટલી હશે. ક્લિયર? ચાલો એની પછી 7મો જે છે એની વાત કરીએ, 7મા દાખલાની. તો શૂન્ય અવકાશમાં રહેલા હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગોનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર, એટલે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 510 nanotesla, નેનો એટલે 10^-9. તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો હશે? તો આ તો બહુ સિમ્પલ થઈ ગયું. E0 આપણે મેળવવાનું છે. આપણી પાસે સૂત્ર છે E0^B0=C. તો E0 બરાબર શું થશે? B0×C. હવે B0 જે છે 510×10^-9, C જે છે 3×10^8. રેડી? Cની કિંમત અને તો 510×3 કરો, તમે 510×3 કરશો એટલે 1530 આવશે, અને 10^-1 વધશે એટલે E0 થશે 153 ન્યૂટન પ્રતિ કુલમ. આપણે શું મેળવવાનું છે? E0. આપણી પાસે સૂત્ર છે E0^B0=C, B0 ગુણાઈ જાય, બરાબર, એટલે E0 મળી જશે. ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર લખી શકો એકમ. ચાલો તો 7મો દાખલો થઈ ગયો. 8મા દાખલાની વાત કરીએ. ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે કે E0 120 ન્યૂટન પ્રતિ કુલમ છે. E0 આપ્યું છે. તેની આવૃત્તિ જે છે F એ 50 MHz છે. આવૃત્તિ કેટલી આપેલી છે? 50 MHz. તો સૌથી પહેલું તમને મેળવવાનું કીધું છે B0. તો ફરીને પાછું E0^B0=C. તો B0 બરાબર શું થશે? E0^C, બરાબર. તો આ છે 120 અને સી જે છે એ કેટલું છે? 3×10^8. તો 3×4 થશે એટલે કેટલા હશે? 40. 40×10^-8. તો 4×10^-7 Tesla લખી શકાય. ચાલો B0 મળી ગયું. એની પછી તમને મેળવવાનું કીધું છે ઓમેગા. તો ઓમેગાનું સૂત્ર થાય 2πf
तो टू पाई एटले 3.14 एफ जे छे ई 50 मेगाहर्ट्ज एटले 50 × 10^6। चलो आनू सादुरूप आपी दीए, 2 × 3.14 एने 50 એટલે કેટલું આવશે 314 આવશે, 314 × 10^6 એટલે 3.14 × 10^8 રેડિયન પ્રતિ સેકન્ડ લખી શકાય। તો આપણને ઓમેગા મળી ગયું, પછી મેળવવાનું કીધું છે આપણને કે, તો કે મેળવવા માટે એક આપણે આ સી બરાબર આવું સૂત્ર છે ઓમેગાના છેદમાં કે, તો કે બરાબર થશે ઓમેગાના છેદમાં સી। તો ઓમેગા જે સી કેટલું છે 3.14 × 10^8, સી જે છે 3 × 10^8, તો કે બરાબર કેટલું થશે 3.14 × 3 કરીએ બરાબર, એટલે સોરી 3.14 × 3 કરીએ એટલે 1.05 રેડિયન પ્રતિ મીટર। ચાલો કે મળી ગયું બરાબર, કે પછી તમને મેળવવાનું કીધું છે લેમડા, તો કે બરાબર શું થાય 2π/λ, તો લેમડા બરાબર શું થશે 2π/k, 2π એટલે 3.14, કે જે છે 1.05 બરાબર। ચાલો તો એનું સાદુરૂપ આપો, કેટલું આવશે 2 × 3.14 અને એને ભાંગ્યા 1.05 લઈ થશે 5.98 એટલે ઓલમોસ્ટ 6 જેવું થશે, 5.98 એટલે 6 મીટર, 5.98 જેવું આવે છે એટલે હું 6 લખું છું બરાબર। ચાલો તો મળી ગઈ ચારે ચાર વસ્તુ, હજી એમાં આપણને કીધું છે આગળ ઈ અને બી ના સૂત્રો શોધો, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સૂત્રો મેળવવાના છે। તો ચાલો એની હિંટ હું તમને આપું, પહેલાં એટલું વિડીયો પોઝ કરીને વ્યવસ્થિત લખી લો। ઓકે ચાલો લખાઈ ગયું હશે, હવે જુઓ ધારો કે આપણે એવું વિચારીએ કે ભાઈ તરંગ પ્રસરણની દિશા એક્સ છે, ખાસ આમાં આપણને એવું કીધું નથી જુઓ કે તરંગ જે છે એ કઈ દિશામાં પ્રસરણ પામે છે, ધારો કે આપણે એક્સ દિશામાં પ્રસરણ પામે છે એવું વિચારીએ, આઠમો દાખલો જ હજી શરૂ છે, તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે આમ લખીએ E=E₀sin kx − ωt, એક્સ દિશામાં પ્રસરણ થતું હોય તો અહીંયા એક્સ લખાય ને, તો હવે જો તરંગનું પ્રસરણ એક્સ દિશામાં થતું હોય તો વિદ્યુત ક્ષેત્ર વાય અથવા ઝેડ દિશામાં હોય, તો ધારો કે આપણે આ વાય દિશામાં લઈએ બરાબર, તો ઈ વાય બરાબર શું થશે E₀, તો E₀ તો જુઓ તમે મેળવેલું જ છે, સોરી આપેલું જ છે 120 એટલે અહીંયા 120 sin kx, કે જે છે એ કેટલું છે 1.05 એટલે 1.05 × ω, ઓમેગા કેટલું છે 3.14 × 10^8 × t ન્યૂટન પ્રતિ કુલમ। તો એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં થશે ઝેડ દિશામાં, એટલે BZ = B₀, B₀ કેટલું છે 4 × 10^-7 sin 1.05 × 3.14 × 10^8 × t ટેસ્લા। રેડી, તો આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે એના સૂત્રો આપણને મળી ગયા। સ્વાધ્યાય 8.9 જે છે દાખલા નંબર, પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની શબ્દાવલી આપેલી છે। તમને મેં કીધું હતું વિદ્યુત ચુંબકીય વર્ણપટ જે છે એમાં જુદા જુદા તરંગો દર્શાવેલા છે, એની તરંગ લંબાઈનો વિસ્તાર, આવૃત્તિનો વિસ્તાર, જેવા કે રેડિયો તરંગો છે, દ્રશ્ય પ્રકાશ, પારજાંબલી, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ, બધા જ તરંગો આપેલા છે, એની માહિતી પણ આપેલી છે જે મેં તમને વાંચવાનું કીધું હતું, એટલે હજી પણ જો ન વાંચી હોય તો વ્યવસ્થિત વાંચી લેજો।
तो एनी माटे आपणे एवुं कीधुं छे के ई बराबर एच न्यू, ज्यां न्यू जे छे ने आपणे शुं कहीए छीए आवृत्ति, अने आवृत्तिने एफ वडे पण आपणे दर्शावी शकीए छीए। એટલે આપણે એફ વડે દર્શાવશું એટલે સૂત્ર આપણી માટે થશે ઈ બરાબર એચ એફ, બરાબર, જે વિકિરણની ઉર્જાનો જથ્થો એટલે કે ફોટોનની ઉર્જા માટેનું સૂત્ર છે। તો આપણને એવું કીધું છે કે એ વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં જુદા જુદા ભાગોની એટલે કે જુદા જુદા જે તરંગો છે, બરાબર, એની ઉર્જા ઇલેક્ટ્રોવોલ્ટમાં ગણો। એટલે દરેક માટે તમને કીધું છે, એક્ઝામમાં કે ટેસ્ટમાં જો તમને પૂછાય તો આવી રીતે પ્રશ્ન ન પૂછી શકાય, પણ સ્પેસિફિક કોઈ તરંગ માટે પૂછે તમને, રેડિયો તરંગ છે કે પારજાંબલી, અને એની આવૃત્તિ જે છે એ તમને આપી દીધી હોય, પ્રશ્ન આમ એમસીક્યુમાં પૂછાય એવો જ છે, કેમ કે બહુ ઇઝી અને સિમ્પલ છે। એટલે કોઈ પણ તરંગની તમને આવૃત્તિ આપી દીધી હોય અને એના પરથી એની ઉર્જા ઇલેક્ટ્રોવોલ્ટમાં મેળવવાનું પૂછી શકે। તો 8.9મો જે દાખલો છે એમાં જુદા જુદા તરંગો માટે આપણને ઉર્જા ગણવાની કીધી છે। જેમ કે આપણે સૌ પ્રથમ રેડિયો તરંગોની વાત કરીએ કે ભાઈ રેડિયો તરંગ માટે સરેરાશ આવૃત્તિ જે છે, બરાબર, જેને આપણે એફ કહીએ, તો રેડિયો તરંગ માટે સરેરાશ આવૃત્તિ જે છે એ 3×10^18 હર્ઝ જેવી કંઈક છે, બરાબર। તમે મિનિમમ આવૃત્તિ પણ લઈ શકો છો, મેક્સિમમ પણ લઈ શકો છો, અત્યારે આપણે સરેરાશ આવૃત્તિ લીધી છે 3×10^18। તો ઈ બરાબર સૂત્ર જે છે શું થશે, એચ એફ આપણને આપ્યું છે। તો એચ જે છે પ્લાન્ક અચળાંક કહેવાય, જેની કિંમત 6.625×10^-34, ઘણીવાર 6.63×10^-34 પણ લેતા હોય, અને આવૃત્તિ આપણે લીધી છે તો ઈ બરાબર 6.625 એને ગુણ્યા આપણે 3 કરીએ તો 18.75×10^-34 = 18 છે, એટલે 10^-16 જૂલ થશે। આ જવાબ જે છે આપણને શેમાં મળશે, જૂલમાં। પણ આપણને પૂછ્યો છે ઇલેક્ટ્રોવોલ્ટમાં, તો તમને ખ્યાલ છે કે જૂલને જો ઇલેક્ટ્રોવોલ્ટમાં આપણે ફેરવવું હોય તો 1.6×10^-19 વડે ભાંગવું પડે, તો 18.17 જે છે એને ભાંગ્યા 1.6 કરીએ, બરાબર, એટલે 18.75 એને ભાંગ્યા 1.6, બરાબર, એટલે 11.71 જેવું આવશે, એટલે 11.71×10^3 ઇલેક્ટ્રોવોલ્ટ, અને 10^3 છે એને આપણે કિલો પણ લખી શકીએ, એટલે કિલો ઇલેક્ટ્રોવોલ્ટ પણ લખવું હોય તો લખી શકાય। ચાલો, મળી ગયું। એવી જ રીતે કદાચ ઇન્ફ્રારેડ માટે તમે ગણો, હજી એક ઉદાહરણ લઈને સમજાવું, ઇન્ફ્રારેડ માટે તો એની સરેરાશ આવૃત્તિ 10^13 હર્ટ્ઝ જેટલી આપણે લઈએ, બરાબર। મેં તમને કીધું એમ કે અત્યારે તમે મિનિમમ આવૃત્તિ પણ લઈ શકો, સરેરાશ પણ લઈ શકો અને મેક્સિમમ પણ લઈ શકો, અને એવી રીતે એની ઉર્જા ગણી શકો તમે, બરાબર। આ તો મેં સરેરાશ લીધી છે, મિનિમમ અને મેક્સિમમની જે સરેરાશ છે એ સરેરાશ મેં લખી છે। એટલે એક્ઝામમાં કે ટેસ્ટમાં તમને પ્રશ્ન પૂછાય તો આવી રીતે ન પૂછાય, તમને સ્પેસિફિક આવૃત્તિ આપી દીધી હોય અને એની ઉપરથી ઉર્જા પૂછે, બરાબર છે। તો આવૃત્તિ આપી દીધી હોય એટલે તમારે કંઈ વિચારવાની જરૂર છે ને, ઈ બરાબર એચ એફ સૂત્ર મૂકો એટલે જૂલમાં મળે, પછી એને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવી નાખો। તો સેમ વસ્તુ આપણે ઇન્ફ્રારેડ માટે કરશું, ઈ બરાબર એચ એફ, એચ જે છે 6.625×10^-34 પ્લાન્ક અચળાંક। આ સૂત્રની સમજણ આપણે વિકિરણવાળું જે ચેપ્ટર છે, વિકિરણ અને દ્રવ્ય, એમાં મેળવશું, એટલે ચિંતા કરવાની જરૂર નથી, હાલ પૂરતું યાદ રાખી લો। અને એફ જે છે 10^13, તો આ કેટલું થશે, 6.625×10^-34 = 13, એટલે કેટલું આવશે, −21 જૂલ, બરાબર। હવે એને ઇલેક્ટ્રોવોલ્ટમાં આપણે ફેરવવું હોય તો શું કરીએ, 1.6×10^-19 વડે આપણે ભાંગવું પડે, રેડી।
तो 6.625 भांग्या 1.6 करी आपड़े એટલે કેટલું આવશે 4.14 ગુણ્યા 10^-2 ઇલેક્ટ્રોવોલ્ટ. ક્લિયર? એવી રીતે દરેક તરંગો માટે તમે સરેરાશ આવૃત્તિ જે છે એફ લઈ અને દરેક તરંગો માટે તમે મેળવી શકો. પણ મેળવવાની જરૂર નથી, હવે તમને સમજાઈ ગયું છે કે કઈ રીતે આપણે એની ઉર્જા મેળવી શકીએ. એટલે એક્ઝામમાં તો તમને કોઈ સ્પેસિફિક આવૃત્તિ આપી દીધી હોય અને એની ઉર્જા મેળવવાનું પૂછે તો આવી રીતે તમે મેળવી શકો છો. ક્લિયર? ચાલો એની પછી 10મો દાખલો જે છે એની વાત કરીએ. 8.10 તો એમાં એવું કીધું છે, એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના ત્રિજ્યાવર્તી દોલનની આવૃત્તિ 2×10^10 છે. એટલે એફ જે છે 2×10^10 આપણને આપેલું છે, બરાબર. અને એનો કંપ વિસ્તાર જે છે એટલે ઈ 0 થયો, બરાબર, 48 વોલ્ટ પ્રતિ મીટર. અને તમને એકમ ઉપરથી પણ ખ્યાલ આવી જાય કે આ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર થયું, એટલે એને આપણે ઈ 0 અથવા EM કહી શકીએ. તો સૌથી પહેલું મેળવવાનું કીધું છે તરંગની તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ એફ બરાબર સૂત્ર શું થાય? સી અપોન લેમડા. તો લેમડા બરાબર શું થશે? સી અપોન એફ. સી જે છે 3×10^8 એફ જે છે 2×10^2 સોરી 2×10^10 બરાબર. સીની કિંમત એફની કિંમત 3/2 કરશો એટલે 1.5 આવશે અને અનુસાદુરૂપ થશે 10^-2. આ જવાબ મીટરમાં આવશે. સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 100 વડે ગુણી નાખો તો 1.5 સેન્ટીમીટર લખી શકાય, બરાબર. ચાલો પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. બીજો પ્રશ્ન, દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે બી 0 મેળવવાનું છે. તો ઈ 0/B0 બરાબર સી થાય. તો બી 0 એટલે શું થશે? ઈ 0/C. ઈ 0 કેટલું છે? 48 અને આ 3×10^8 16 × 48 એટલે 16×10^-8 થશે. 48×3 કરો 16 આવશે. ચાલો બી 0 મળી ગયું આપણને. પછી એવું કીધું છે કે દર્શાવો કે વિદ્યુત ક્ષેત્ર ઈની સરેરાશ ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્ર બીની સરેરાશ ઉર્જા ઘનતા જેટલી છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રની જે ઉર્જા ઘનતા છે એ ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા જેટલી થાય છે એવું સાબિત કરવાનું છે. એ પ્રશ્નનો જવાબ આપણે મેળવીએ, પહેલાં વિડીયો પોઝ કરીને એટલું લખી લો. ચાલો ઓકે, લખાઈ ગયું હશે. દસમો દાખલો હજી આપણે બાકી જ છે, એમાં જે સી પ્રશ્ન જે છે એનો જવાબ હવે આપણે મેળવીએ. તો વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતાનું સૂત્ર થાય 1/ε0E²RMS, બરાબર. સરેરાશ ઉર્જા ઘનતા એટલે એમાં આપણે RMS મૂલ્ય લખવું પડે, કેમ કે RMS એટલે એક પ્રકારની એડવાન્સ સરેરાશ છે, બરાબર. એ મેં તમને સમજાવેલું છે. હવે આના પરથી આપણે એવું બતાવવાનું છે કે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા સમાન થાય છે. હવે જુઓ, આપણી પાસે એક આવું સૂત્ર છે કે ભાઈ ERMS/BRMS બરાબર શું થાય? સી, બરાબર. તો આના પરથી તમે ERMS બરાબર શું લખી શકો? તો કે ભાઈ BRMS×C લખી શકાય. સેમ એવી રીતે એક સૂત્ર આપણી પાસે આવ્યું છે, સી બરાબર 1/μ0ε0. તો બંને બાજુ વર્ગ કરો તમે તો C² બરાબર શું લખાય? 1/μ0ε0. ક્લિયર? તો હવે આમાંથી ε0 ને સૂત્રનો કરતા બનાવવું તો શું મૂકી શકીએ? 1/μ0C²
એટલે આ બે વસ્તુની કિંમત આપણે મૂકશું, એપ્સિલોન ઝીરોની બરાબર અને બીજું ERMSની. તો હવે રો E બરાબર આપણને શું મળશે, આ વન હાફ એપ્સિલોન ઝીરો જે છે એની જગ્યાએ વન અપોન મ્યુ ઝીરો સી સ્ક્વેર આપણે મૂકીએ અહીંયા એપ્સિલોન ઝીરોની જગ્યાએ આ કિંમત બરાબર. પછી ERMS છે, ERMS એટલે શું થાય, BRMS ઇન્ટુ સી, પણ એનો વર્ગ છે એટલે વર્ગ થશે. તો જુઓ સી સ્ક્વેર કેન્સલ થયું, ખાસ ધ્યાન રાખજો અહીંયા સી સ્ક્વેર કેન્સલ થયું તો ઉપર શું વધશે, BRMSનો વર્ગ વધશે ઉપરની તરફ, નીચે ટુ મ્યુ ઝીરો. અને તમને યાદ હશે કે આ સૂત્ર શેનું છે, રોબીનું બરાબર, એટલે કે ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઊર્જા ઘનતાનું. તો આની બરાબર રો બી લખું તો જુઓ રો ઈ બરાબર રો બી સાબિત થઈ ગયું. એટલે કે વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઊર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઊર્જા ઘનતા જેટલી થાય. ક્લિયર? ચાલ, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો સ્વાધ્યાય જે છે એ પૂરો થાય છે.